નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિતેશ આર પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર આઈટીઆઈ ચાણસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટ ઇલિસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટ બોક્સિસ પ્રેક્ટિકલ વિષે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ નમસ્કાર તાલીમર્થી મિત્રો ફોર્મેટ ઇલિસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટ બોક્સની અંદર સૌથી પહેલાં આપણે શેપ લઈને એ ફોર્મેટ કેવી રીતે કરવી જોઈશું તો શેપ ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં સેપ ઓપ્શનમાં જઈને કોઈ પણ શેપ જે પસંદ હોય તમે લઈ લો તો અહીંયા આપણે સેપ ઇન્સર્ટ કર્યું છે હવે એની અંદર મારે કોઈ ટેક્સ્ટ એડ કરવી છે તો રાઈટ ક્લિક કરીને એડિટ ટેક્સ્ટમાં જાઓ અહીંયા હું લખું છું કે ભાઈ આઈટીઆઈ ચાણસમાં બરાબર છે અહીંયા મેં ટેક્સ્ટ એડ કરી છે હવે મારે આ શેપનો કલર ચેન્જ કરવો છે તો અહીંયા ઉપર ફોર્મેટ મેનુની અંદર કોઈ પણ શેપ કે કલર ચેન્જ કરવો હશે તો અહીંયા શેપ એન્ડ સ્ટાઇલ ગ્રુપમાં બાય ડિફોલ્ટ આપેલા છે તમે કલર ચેન્જ કરી શકો છો એઝ વેલ એઝ નવો કલર કોઈ ચેન્જ કરવો તો શેપ ફિલમાં જઈને મોર ફિલ કલર ઓપ્શનમાં તમને જે પસંદ હોય એ કલર તમે સિલેક્ટ કરી શકો છો શેપમાં શેપની આઉટલાઈન ચેન્જ કરવી હશે તો પણ એનો કલર પણ તમે આઉટલાઈન કલર પણ ચેન્જ કરી શકાય છે અહીંયા તમને પીળો કલર કરેલો છે એ દેખાશે તમને એવી રીતે સેપની ઇફેક્ટ તમારે આપવી છે તો એ તમે અહીંયા ફોર્મેટ મેનુમાં સેપ ઇફેક્ટ ઓપ્શનમાં જઈને કોઈ પણ તમે અહીંયા શેડો રિફ્લેક્શન ગ્લો સોફ્ટ એચ બેવેલ થ્રી રોટેશન પણ ઇફેક્ટ આપી શકો છો ફોર્મેટ ઇલિસ્ટ્રેશન પિક્ચર પિક્ચર ફોર્મેટ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં જઈને ઇમેજ ગ્રુપમાં જઈને કોઈપણ પિક્ચર તમે સિલેક્ટ કરીને સ્લાઇડમાં એડ કરો હવે પિક્ચર એડિટ કરવા માટે ક્યાં તો ફોર્મેટ કરવા માટે પિક્ચરને સિલેક્ટ કરો તેની અંદર આપણે આર્ટિસ્ટિક ઇફેક્ટ પણ આપી શકશું તેના માટે પિક્ચર સિલેક્ટ કરો ફોર્મેટ મેનુની અંદર એડજસ્ટ ગ્રુપમાં આર્ટિસ્ટિક ઇફેક્ટ બટન ઉપર ક્લિક કરવાથી એના અલગ અલગ જે ઓપ્શન છે એ તમને દેખાશે અને અહીંયા તમે જે પણ તમને આર્ટિસ્ટિક ઇફેક્ટ પસંદ હોય એ સિલેક્ટ કરો અને ક્લિક કરવાથી તમારી ઇમેજ આર્ટિસ્ટિક હશે એવી દેખાશે એપ્લાય પિક્ચર ઇફેક્ટ્સ એન્ડ પિક્ચર સ્ટાઇલ્સ પિક્ચર ઇફેક્ટ અને પિક્ચર સ્ટાઇલ આપવા માટે સૌપ્રથમ પિક્ચર સિલેક્ટ કરો ત્યારબાદ ફોર્મેટ મેનુમાં જઈને પિક્ચર સ્ટાઇલ ગ્રુપમાં કોઈ પણ સ્ટાઇલ સિલેક્ટ કરી શકાય છે પિક્ચર ઇફેક્ટમાં મોડિફાઈ સ્ટાઇલ કરવી હશે તો સૌપ્રથમ પિક્ચર સિલેક્ટ કરો ત્યારબાદ ફોર્મેટ મેનુમાં પિક્ચર સ્ટાઇલમાં જઈને રાઈટ સાઈડે પિક્ચર બોર્ડર તો એમાં જઈને પિક્ચરનો કોઈ પણ બોર્ડરનો કલર ચેન્જ કરવો હશે તો પણ કરી શકશો બોર્ડરની અંદર એની સાઇઝ પ્લસ માઇનસ કરવી છે બોર્ડરની કે વધારવી છે ઘટાડવી છે તો પણ તમે કરી શકશો પિક્ચર ઇફેક્ટ તમારે આપવી છે જેમ આગળ આપણે થ્રીડી રોટેશનને આપી છે એવી તમારે ચેન્જ કરવી છે તો પણ તમે ચેન્જ કરી શકશો ફોર્મેટ એન્ડ ચેન્જ પિક્ચર પિક્ચર બદલવા માટે પિક્ચર સિલેક્ટ કરો ફોર્મેટ મેનુમાં એડજસ્ટ ઓપ્શનમાં જઈને ચેન્જ પિક્ચર એના પર ક્લિક કરવાથી જે પણ પિક્ચર તમારા કોમ્પ્યુટરમાં કે ઓનલાઈન જે પણ હશે એ તમે સિલેક્ટ કરીને તમે એનામાં ચેન્જ કરી શકાય છે પિક્ચર ચેન્જ કરવા માટે તાલીમનાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ તે પિક્ચર સિલેક્ટ કરો પિક્ચર સિલેક્ટ કર્યા બાદ ફોર્મેટ મેનુમાં એડજસ્ટ ગ્રુપની અંદર ચેન્જ પિક્ચર ઉપર ક્લિક કરો જે કરવાથી પોપ અપ મેનુ ઓપન થશે એમાં ફોર્મ ઓફ ફાઈવ એના પર ક્લિક કરવાથી જ્યાં પણ તમારું પિક્ચર નવું પડેલ હશે એને સિલેક્ટ કરો અને ઓકે કરવાથી જૂના પિક્ચરની જગ્યાએ નવું પિક્ચર ઇન્સર્ટ થઈ જશે હવે પિક્ચર એડિટ કરીને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે સૌપ્રથમ પિક્ચર સિલેક્ટ કરો ફોર્મેટ મેનુમાં જઈને ફર્સ્ટ ઓપ્શન દેખાય છે તમે રીમૂવ બેકગ્રાઉન્ડ એના ઉપર ક્લિક કરો ત્યાં ક્લિક કરવાથી બાય ડિફોલ્ટ પિક્ચરનો અમુક ભાગ સિલેક્ટ થયેલો દેખાશે અને એન્ટર કરવાથી તમારા પિક્ચરનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે જો પિક્ચર બેકગ્રાઉન્ડ ઇફેક્ટ રીમૂવ કરવી છે તો સૌપ્રથમ પિક્ચર સિલેક્ટ કરો ફરીથી ફોર્મેટ મેનુમાં જઈ રિમૂવ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરો અને રિમૂવ એરિયાસ ક્યાં તો ડિસ્કાર ઓલ ચેન્જીસ ઉપર જઈને ક્લિક કરવાથી ઓરિજિનલ ઇમેજ રિટર્ન આવી જશે અને જે રિમૂવ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ હતી એ કેન્સલ થઈ જશે પ્રેઝન્ટેશન સારું દેખાવા માટે મોટી ઇમેજને જો ક્રોપ કરવી હશે તો સૌપ્રથમ જે પણ પિક્ચરને ક્રોપ કરવું છે એને સિલેક્ટ કરો ફોર્મેટ મેનુમાં સાઇઝ ગ્રુપમાં જઈને ક્રોપ ઓપ્શન ઉપર ક્લિક કરો અહીંયા તમે પોતાની રીતે કોઈપણ ઇમેજને ક્રોપ કરીને ક્લિક કરવાથી તમારી ઇમેજ ક્રોપ થઈ જશે ફોર્મેટ ગ્રાફિક એલિમેન્ટ્સ ફોર્મેટ ગ્રાફિક એલિમેન્ટ્સ માટે પિક્ચર સિલેક્ટ કરો ફોર્મેટ મેનુમાં એડજસ્ટ ગ્રુપમાં જઈને કરેક્શન ઉપર ક્લિક કરો કરેક્શન ઉપર ક્લિક કરવાથી કોઈ પણ તમે ઇમેજનું બ્રાઇટનેસ કે કોન્ટ્રાસ્ટ સેટ કરીને ઇમેજને સારી દેખાય તેવી સેટ કરી શકો છો ઇમેજ એડિટ કરવા માટે ફરીથી તમે એપ્લાય આર્ટિસ્ટિક ઇફેક્ટ કરી શકાય છે ઇમેજનો કલર ચેન્જ કરવો હશે તો ઇમેજ સિલેક્ટ કરીને ચેન્જ કલર ઓપ્શનની અંદર ઇમેજનો કલર પણ ચેન્જ કરી શકાય છે ઇમેજ એડિટિંગમાં ઇમેજને બોર્ડર કરવી હશે તો એડ બોર્ડર ઓપ્શનમાં જઈને તમે પિક્ચર બોર્ડરમાં જઈને કોઈ પણ કલરની બોર્ડર તમે એડ કરી શકો છો પિક્ચરની સાઈઝ મોટી સાઈઝમાંથી નાની સાઇઝ એટલે કે કમ્પ્રેસ કરવું છે પિક્ચર તો પિક્ચર સિલેક્ટ કરીને ફોર્મેટ મેનુમાં એડજસ્ટ ગ્રુપમાં જઈને કમ્પ્રેસ પિક્ચર ઉપર ક્લિક કરવાથી અહીંયા તમારું જે પિક્ચર છે એ ના મોટી સાઇઝમાંથી એટલે કે જીબીમાંથી કે એમ બીમાં એમ બીમાંથી કે બીમાં તમે એની સાઇઝ નાની કરી શકો છો ઇન્સર્ટ સ્માર્ટ આર્ડ એન્ડ ફોર્મેટી સૌપ્રથમ પ્રથમ સ્માર્ટ આર્ડને ઇન્સર્ટ કરવા માટે ઇન્સર્ટ મેનુમાં જઈને સ્માર્ટ આર્ડ સિલેક્ટ કરો એને ઇન્સર્ટ કરો અહીંયા સ્માર્ટ આર્ડમાં આપણે ચેન્જીસ કરશું હવે મારે સ્માર્ટ આર્ડને એડિટ કરવું છે તો સૌ પ્રથમ સ્માર્ટ આર્ડને સિલેક્ટ કરો સ્માર્ટ આર્ટ સિલેક્ટ કરવાથી ફોર્મેટ મેનુમાં સ્માર્ટ આર્ટ એડિટિંગ ઓપ્શન ઇનેબલ થશે જે ભાગ તમારે એડિટ કરવો છે એને સિલેક્ટ કરો અહીંયા જો મારે સ્માર્ટ આર્ડની ટેક્સ્ટ બોક્સની સાઈઝ વધારવી છે તો સેપ્સ ગ્રુપની અંદર લાર્જર ઉપર જઈને હું ક્લિક કરીશ તો સ્માર્ટ ગ્રુપની અંદર સ્માર્ટ આર્ટની સાઈઝ વધશે સ્મોલર કરશું તો સાઈઝ ઘટશે એવી રીતે મારે જે આ રેક્ટેંગલ શેપ છે એ ચેન્જ કરવો છે તો ચેન્જ શેપમાં જવાનું છે એમાં તમને જે સ્માર્ટ આર્ટ પસંદ હોય એ કરવાથી ચેન્જ થશે હવે કોઈપણ સ્માર્ટ આર્ટની અંદર કલર ચેન્જ કરવો છે તો સ્માર્ટ આર્ટ સિલેક્ટ કરો અને સેપ એન્ડ સ્ટાઇલમાં જઈને જે બાય ડિફોલ્ટ કલર ક્યાં તો સ્ટાઇલ આપેલી છે એ તમે સિલેક્ટ કરી શકાય છે તેવી જ રીતે જો એના સિવાયનો અલગ કલર મારે લેવો છે તો સેપ એન્ડ ફીલમાં જઈને જે બાય ડિફોલ્ટ કલર બીજા આપે છે એ સિલેક્ટ કરી શકો છો અધરવાઇઝ મોર એન્ડ ફિલ્ડ કલર્સમાં જઈને જે તમને પસંદ હોય કલર સિલેક્ટ કરીને ઓકે કરવાથી એનો કલર ચેન્જ થઈ જશે હવે ટેક્સ્ટ બોક્સની અંદરને લખેલ ટેક્સ્ટમાં કોઈ કલર ક્યાં તો એની સ્ટાઇલ ચેન્જ કરવી હશે તો સૌપ્રથમ સ્માર્ટ આર્ટ સિલેક્ટ કરો ફોર્મેટ મેનુમાં વર્ડ આર્ટ સ્ટાઇલ સિલેક્ટ કરો એમાં બાય ડિફોલ્ટ જે સ્ટાઇલ આપી છે એ તમે સિલેક્ટ કરીને જે ફોન્ડ છે એ પણ તમે ચેન્જ કરી શકો છો એઝવેલ એઝ એના સિવાયની કોઈ પણ સ્ટાઇલ ચેન્જ કરવી છે ક્યાં તો કલર કરવો છે કે કલર ચેન્જ કરવો છે તો વર્ડ આર્ટ સ્ટાઇલની અંદર ટેક્સ્ટ એન્ડ ફિલ ઓપ્શન ઉપર ક્લિક કરીને કોઈપણ ચલ કલર પણ ટેક્સ્ટનો તમે ચેન્જ કરી શકો છો ટેક્સ્ટની બોર્ડરની જે આઉટલાઈન કલર છે એનો પણ તમે ચેન્જીસ કરી શકો છો વેલ એસ જે એની ઇફેક્ટ છે ટેક્સ્ટ ઇફેક્ટ એ પણ ચેન્જ કરી શકાય છે સ્માર્ટ કાર્ડમાં જો ધારો કે મારી આઉટપુટ ડિવાઇસની અંદર એક સ્પીકર છે તો એવી રીતે અહીંયા બીજું ટેક્સ્ટ મારે એડ કરવું છે તો એમાં સેબ સિલેક્ટ કરો અને રાઈટ ક્લિક કરશો તો પોપઅપ મેન્યુની અંદર એડ સેપ્સ આવશે એમાં જો જમણી સાઈડ કરવું છે તો આફ્ટર લેફ્ટ સાઈડ કરવું છે તો બિફોર અબવ કરવું છે તો અબવ અને બિલોવ કરવું છે તો બિલો ઉપર ક્લિક કરશો આપણે રાઈટ સાઈડમાં કરવું છે તો આફ્ટર સેપ કરશો તો અહીંયા બાજુમાં આઉટપુટ ડિવાઇસની અંદર સ્પીકર સાથે બીજું તમે ટેક્સ્ટ એડ કરી શકાય છે જેમાં એડિટ ટેક્સ્ટમાં જશો અને અહીંયા લખશો કે લોટન તો આ રીતે તમે સ્માર્ટ આર્ટ એડિટ કરી શકો છો આજે આપણે ફોર્મેટ ઇલિસ્ટ્રેશન એન્ડ ટેક્સ્ટબોક્સિસ પ્રેક્ટિકલમાં સેપ પિક્ચર સ્માર્ટ આર્ટ ફોર્મેટ કેવી રીતે કરવા તેના વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તેવી હું આશા રાખું છું આભાર